राजकोट सहित सौराष्ट्रना मार्केटिंग यार्डमां डुंगळीनी मोटी आवक थई छे। राज्य सरकारे निकासबंदी करता डुंगळीनी हराची बंद कराई छे। राजकोट गोंडल सहित राज्यमां डुंगळीनी हराची बंद रखाई। निकासबंदीना कारणे डुंगळीना भावमां धरखम घटाडो थयो छे। 15 दिवस पहेला मण डुंगळीना मळता हता 700-800 रूपिया। आजे खेडूतोने एक मण डुंगळीना मळे छे मात्र 250-300 रूपिया। महत्वनुं छे कि एक बाजु गोंडल राजकोट सहित अनेक मार्केटिंग यार्डमां डुंगळीनी मबलक आवक थई रही छे, परंतु सरकारे आज समय निकासबंदी करता खेडूतोने राता पाणीએ રોવાનો વારો આવ્યો છે। ત્યારે ખેડૂતો માંગણી કરી રહ્યા છે કે ડુંગળી પર સરકારે મૂકેલી નિકાસબંધીને દૂર કરવામાં આવે। બે દિવસ પહેલા મારે 550-600 રૂપિયા ડુંગળીને બજાર આવતી, હવે આ બે દિવસ થયા કેન્દ્ર સરકારે આ પ્રતિબંધ લગાવી દીધો નિકાસમાં, એના હિસાબે સીધા અડધા ભાવ થઈ ગયા। હવે અત્યારે 250 રૂપિયામાં કોઈ વેપારી તો હાવ લેવા ખુશી જ નથી કોઈ, એની ગાડીઓ બધી બોર્ડ બધે રસ્તામાં હલવાણી છે, તો હવે અમારી ડુંગળી કેમ ખરીદે? અને આ ડુંગળી રહી એ હવે 2-3 દિવસ પડી રહી એટલે કોટા કાઢી ગયા, તમે જોવો બધું કોટા કાઢી ગયા બરાબર, તો હવે આ ડુંગળીનું અમારે કરવું, હું પાછી લઈ જઈ તો ખર્ચો, અહીં લેવાનો ખર્ચો અને હવે પાછી લઈ જવાનો ખર્ચો, તો કરવું નકર અહીં માણસો હમાતા ન હોય ખેડૂત। હું ડુંગળી વેચવા આવ્યો છું પણ અહીં આવ્યો તો ખબર પડી કે હરાજી તો બંધ છે। હવે જો હરાજી બંધ રહીએ તો ડુંગળીની શું હાલત થાય, અને આ ભાવ જોઈએ તો 200-250 રૂપિયા, વધુમાં વધુ 300 રૂપિયા મળે, એમાં ઝીણી ડુંગળી હોય તો એના 100 રૂપિયા જ છે, 100 થી ઓછા। તો આ ડુંગળી હરાજી બંધ છે, શું કામ બંધ છે એ તો અમને ખેડૂતને કાંઈ ખબર પડે નહીં, શા માટે બંધ કર્યું છે, શું કામ કર્યું એ જાણવાનું હવે આ યાર્ડવાળાને છે। આ શું અમારે તો ડુંગળી આજે ઉગી જાય એ તો નાખી દેવાની જરીએ।